અંકલેશ્વરના રિક્ષામાં મહિલા સાથે પોતાના સાગરીતોને બેસાડી મુસાફરોના ખિસ્સામાંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરતી ટોળકીના કોસંબાના એક સાગરીતને રિક્ષા સાથે ભરૂચ એસીબી પોલીસે ઝડપી પાડી અને સુરતના ત્રણ શખ્સોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરમાં રિક્ષામાં અગાઉથી જ પોતાના સાગરીતો સહિત મહિલાને મુસાફર તરીકે બેસાડી રિક્ષામાં સવાર અન્ય મુસાફરોની નજર ચૂકવી રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ હતી. ગત તારીખ 4 નવેમ્બર 2020માં વાલિયા ચોકડી પાસેથી એક મુસાફરની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડા રૂપિયા 15,000ની ચોરી કરી હતી. દરમિયાન ગત તારીખ 28 નવેમ્બર 2020ના રોજ જીઆરડીસી ડેપો સામેથી રિક્ષામાં મહિલાને પેસેન્જર તરીકે બેસાડી તેમની નજર ચૂકવી સોનાના દાગીનાને રોકડ રકમ મળી કુલ રૂપિયા 4,61,000ની માલ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે અંગેની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં દર્જ કરાવવામાં આવી હતી. દરમિયાન ભરૂચ એલસીબી પોલીસની ટીમને અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રિક્ષા સાથે સુરત જિલ્લાના કુસંબાની અમન એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદ અસફા ગુલામ શેખને ઝડપી પાડી એલસીબી પોલીસે 70,000ની રિક્ષા કબજે કરી શહેર પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે ટોળકીના અન્ય ફરાર સાગરીત સુરતના સાહિન અંસારી, સલમાન પઠાણ અને ઝુબેર પઠાણને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.